નમસ્કાર દોસ્તો, હું છું અસિત ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો એબી ડિજિટલ. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે જવાના છીએ ડભોડિયા હનુમાનજી દાદાના દર્શન કરવા. ડભોડિયા હનુમાનજી દાદા એ ગાંધીનગરથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલું છે અને દોસ્તો ખૂબ જ પ્રસિદ્ધ અને ખૂબ જ 1000 વર્ષ જૂનું આ મંદિર છે. દોસ્તો, ખૂબ જ પબ્લિક આવતી હોય છે, લાખો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરતા આવતા કરવા આવતા હોય છે. તો દોસ્તો, આ વિડીયોની અંદર આપણે આ મંદિર વિશે પૂરેપૂરો રિવ્યૂ લેવાના છીએ, મંદિરનો પૂરેપૂરો ઇતિહાસ જાણવાના છીએ. તો દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો, કેમ કે વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. તો દોસ્તો, વિડીયો શરૂ થાય પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે પાછળથી તમે વિડીયોની ભાવનાઓમાં ખોવાઈ જાઓ છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજનો આ વિડીયો. તો દોસ્તો, આપણે જઈ રહ્યા છીએ ડભોડિયા હનુમાન દાદાના મંદિરે. ડભોડિયા હનુમાન દાદા ગાંધીનગરથી લગભગ 15 કિલોમીટર દૂર છે. હરિયાળા શહેર ગાંધીનગરનો આ સુંદર અને લીલોતરીથી ભરેલો અને સુવિધા સંપન્ન આ વિશાળ માર્ગ છે. અહીંથી છેક ડભોડા સુધી આવો જ રળિયામણો આ રસ્તો છે. સવારનો 7 વાગ્યાનો સમય છે અને આહ્લાદક વાતાવરણ છે. તો દોસ્તો, હવે આપણે પહોંચી ગયા છીએ ગામ ડભોડા અને અહીંથી આ 1 કિલોમીટરના રસ્તે દર શનિવારે મેળો ભરાય છે. આજે પણ શનિવાર છે, તેથી મેળો ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આ મેળામાં પેન્ટ, ટીશર્ટ, ડ્રેસ, રમકડા, ફુગ્ગા, બલૂન, કપરકાબી, ગ્રોસરી, હેરપીનો, તાજો અને સ્વાદિષ્ટ નાસ્તો મળે છે. દૂર દૂરથી આવતી વસ્તીની તરસ છીપાવવા માટે ચોકમાં શુદ્ધ પીવાના પાણીની પરબ પણ બનાવવામાં આવી છે. હવે દાદાનું મંદિર નજીકમાં જ છે. અહીં પણ દાદાના પૂજાપા, દોરા, ધાગા, મૂર્તિઓ, સ્ટીકરો, અબીલ, કંકુ, ગુલાલ વગેરેની પુષ્કળ પ્રમાણમાં દુકાનો આવેલી છે. ગરીબ ભિખારીઓ પણ અત્યારથી જ અહીં લાઈન લગાવીને બેસી ગયા છે. ડભોડિયા દાદાને તેલ અને ધતુરાના ફૂલ ચડે છે, તેથી તેલના ડબ્બા અને નાળિયેરની દુકાન. તો દોસ્તો, હવે આપણે પહોંચી ગયા છીએ દાદાના નિજ મંદિરે. મંદિરના પ્રાંગણમાં અત્યારથી જ જૂતા ચપ્પલના ઢગલા ખડકાયેલા આપ જોઈ શકો છો. વસ્તીનો આવરો જાવરો અત્યારથી જ ચાલુ થઈ ગયો છે. મંદિરની અંદર પ્રવેશ કરતા જ મંદિરનું સુંદર, ભવ્ય અને વિશાળ પરિસર નજરે ચડે છે. દાદાના દર્શન માટેની લાઈન અત્યારથી જ ચાલુ થઈ ગયેલ છે. દાદાને સુખડીનો પ્રસાદ ચડે છે. 25, 50, 101, 251, 501 રૂપિયાના સુખડીના થાળ મંદિરમાં જ બનાવવામાં આવે છે. સુખડીનો પ્રસાદ લેવા માટે લાંબી કતારો લાગી છે, તે આપ જોઈ શકો છો. સુખડીના થાળ તૈયાર થઈ ગયા છે અને અંદરના રસોડામાં સુખડીઓ બની રહી છે. દિવસના લગભગ 35 થી 40 ડબ્બાની ચોખ્ખા ઘીની સુખડી દાદાને ચડે છે અને 35 થી 40 ડબ્બા તેલ. દાદાના આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરું તો આ મંદિર લગભગ 1000 વર્ષ કરતાં પણ વધારે પ્રાચીન છે. અહીં હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે. મોગલ શાસન દરમિયાન અલ્લાઉદ્દીન ખિલજીએ પાટણ ઉપર ચઢાઈ કરી. તે સમયે પાટણના સધરા રાજા સોલંકીએ આ જગ્યાએ આવીને આશરો લીધો હતો. તે સમયે આ જગ્યા દેવગઢ તરીકે ઓળખાતી હતી. અહીં ખારી નદી વહેતી હતી અને અહીં ગાઢ જંગલ આવેલું હતું. રાજ્યની ગાયો અને પશુધન ચરાવવા માટે રાજ્યના માલધારીઓ અહીં આવતા હતા. આ ગાયોમાંથી એક ગાય કે જેના શરીર ઉપર ટીલા ટપકા હતા, તે રોજ દાદાની આ જગ્યા ઉપર આવીને આપોઆપ દૂધ આપતી હતી અને દાદાની આ જગ્યાને નમન કરતી હતી. આ રીતે એ ટીલડી ગાયનું દૂધ રોજ અહીં ઝરી જતું હતું, તેથી તે ઘેર જઈને દૂધ આપી શકતી ન હતી. આ ઘટનાની જાણ માલધારીઓને થતાં તેઓ અહીં આ સ્થળની જાત તપાસ કરવા આવ્યા, પણ કાંઈ મળ્યું નહીં. તેથી માલધારીઓએ આ સમગ્ર ઘટનાની જાણ રાજાને કરી. રાજાએ આ બાબતની જાતે જ તપાસ કરી અને અહીં એ તિલેરી ગાયને દૂધ ઝરતી જોઈ. ત્યારે રાજાને આ ઘટનામાં કંઈક ચમત્કાર લાગ્યો અને દાદાની આ જગ્યાનું ખોદકામ કરાવ્યું. ત્યારે આ જગ્યાની જમીનમાંથી હનુમાન દાદાની ભવ્ય મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ. હનુમાન દાદાની આ મૂર્તિ એટલી મનોરમ હતી
કે તેને જોવા અને દર્શન કરવા લાખોની જનમેદની અહીં તૂટી પડી. આવો સુંદર અને અદ્ભુત નજારો હજારો વર્ષોમાં ક્યારેક જોવા મળે છે. રાજા સધરાજીએ એ વખતે એક મોટો યજ્ઞ કરાવ્યો અને આ જગ્યાએ રંગે જંગે દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો અને દાદાનું મંદિર બનાવીને દાદાની મૂર્તિની સ્થાપના કરાવી અને તે સમયથી આ મંદિર ડભોળિયા હનુમાનજી તરીકે પ્રસિદ્ધિ પામેલ છે. સમય જતાં આ ખારી નદીને કિનારે દાદાના મંદિરની આજુબાજુ માનવ વસવાટ થયો અને આજે એ ડભોળા ગામ તરીકે ઓળખાય છે. આમ ગાંધીનગર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતું શ્રી સ્વયંભૂ ડભોળિયા હનુમાન દાદાનું આ ભવ્ય અને ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલું મંદિર 1000 વર્ષથી અડીખમ ઊભું છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુરે સુધારિ બરનઉ રઘુવર બિમલ જસ જોદાયક ફલ ચારી બુદ્ધિહીન તનુ જાની કે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દે હું મોહે હર હુક લેશ વિકા. મંદિરના ગર્ભગૃહમાં દાદાની ભક્તિ સભર મૂર્તિ વિદ્યમાન છે. મૂર્તિના દર્શન થતાં જ માનવીના મનમાં જીવંત દાદા હોય તેવી પ્રતીતિ થાય છે. એટલે જ તો કહેવાય છે કે અહીંના આ હનુમાન જીવંત છે. અહીં લાખો કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા આવે છે અને દાદા સૌના મનની આશા પૂરી કરે છે. સવાર સાંજ દાદાની આરતીમાં હજારો ભક્તો ભાગ લે છે. અહીં દાદાની આરતી તેમજ હનુમાન ચાલીસાના મોટા મોટા બોર્ડ લગાવવામાં આવે છે. દાદાની મૂર્તિ એટલી ભવ્ય છે કે ભક્તો દાદા સામે બેસીને કલાકોના કલાકો સુધી પ્રાર્થના કરે છે. દાદા સૌના કામ કરે છે. મંદિરની પાછળ એક પુરાતન પીપળાનું ઝાડ છે જ્યાં લોકો પ્રદક્ષિણા કરે છે. પીપળાના ઝાડની પાછળ તિલક કરવાનું અને શ્રીફળ વધેરવાનું સ્થાન છે. બાજુમાં પીવાના પાણીની પરબ છે. મંદિરની ડાબી બાજુએ સુખડીરૂપી પ્રસાદ આરોગવાનો એક મોટો હોલ બનાવેલ છે જેમાં લાખો ભક્તો પરિવાર સાથે ટોળે વળીને દાદાનો સુખડીનો પ્રસાદ આરોગે છે. રાત્રે 12 વાગે
મહાઅભિષેક કરવામાં આવે છે, ત્યારબાદ દાદાની શોભાયાત્રા નીકળે છે, 10:30 થી 11 વાગ્યાની આજુબાજુ દાદાને 151 કિલોની કેક ધરાવવામાં આવે છે, બપોરે 12 વાગે મહાઆરતી થાય છે અને ભંડારામાં 35,000 થી 50,000 દર્શનાર્થી જમવાનો લાભ લે છે। તો સૌથી પહેલો પ્રશ્ન કાળુસી આપણને હું એ કરું છું કે આપ કેટલા વર્ષથી અહીં નોકરી કરો છો? હનુમાનજી મંદિરમાં હું છેલ્લા 18 વર્ષથી નોકરી કરું છું। કાળુસી, આ મંદિરના મુખ્ય પ્રસંગો કયા છે? અમારા મંદિરમાં વર્ષમાં 3 મોટા ઉત્સવ ઉજવાય છે। એક ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતી, બીજા નંબરે જન્માષ્ટમીનો મેળો અને ત્રીજું ધનતેરસ કાળીચૌદસનો મેળો। કાળુસી, દર શનિવારે અને મંગળવારે આ છે દાદાના મંદિરના ગુણવાની ધજા અને દાદાના પૌરાણિક ડભોડા ગામનો નજારો। કાળુસી, હું તમને એક પ્રશ્ન કરું છું કે આ શનિવારે અને મંગળવારે અહીંયા ભાવિક દાદાના મંદિરના પગથિયા ઉતરતા જ બહુચરમાની માસી ઊભા હોય છે, જે દર્શન કરીને જતા ભક્તોને આશીર્વાદ આપે છે। તો દોસ્તો, ડભોડિયા હનુમાન દાદાના દર્શન અહીં પૂરા થાય છે। આ વિડીયોમાં ફક્ત આટલું જ। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો। 4 ડબ્બા તેલ અહીં ધરાવતું હોય છે, બરાબર।